હેલો ફ્રેન્ડ્સ, કાલે આપણે શેર બજારનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ જોઈ હતી. આજે આપણે એના કાર્યો જોઈ લઈએ. પહેલું છે તરલતા. શેર બજાર કે ગૌણ બજાર છે એ શું કરે છે? તો કે ઔદ્યોગિક સાહસોમાં સમાજની બચતોને રોકે છે. તો સૌથી પહેલાં તો એના કાર્યો શું છે? તો કે એમાં તરલતા છેનું કાર્ય કેવી રીતે તરલતા? તો કે જામીનગીરીઓના ખરીદ વેચાણ માટે શેરબજાર સતત બજાર પૂરું પાડે છે. શેર રોકાણકારો ઈચ્છે ત્યારે જામીનગીરીઓ ખરીદી શકે છે અને વેચી શકે છે. શેરબજાર તૈયાર બજાર પૂરું પાડતું હોવાથી આ શક્ય બને છે. જામીનગીરીઓને તરલતાનો ગુણ આપવો તે શેરબજારનું મહત્ત્વનું કાર્ય છે. તરલતા એટલે કેવી રીતે? તો કે તમે કોઈ પણ શેર છે એ ખરીદો છો, ડિબેન્ચર ખરીદો છો અને તમારે એને વેચવો છે, તો તમે ખરીદ વેચાણ છે એ સતત કરી શકો છો. અને એના માટેનું તૈયાર બજાર છે, તમારે ક્યાંય ગોતવા નથી જવું પડતું, પણ આખી આખી વ્યવસ્થિત પ્રક્રિયા છે કે જેનાથી આ તરલતા છે એ સરળ બને છે. બીજું છે જામીનગીરીઓનું મૂલ્યાંકન. જામીનગીરીઓની માંગ અને પુરવઠાને આધારે જામીનગીરીઓનું મૂલ્યાંકન શક્ય બને છે. રોકાણકારો તેમની જામીનગીરીઓનું મૂલ્ય જાણી શકે છે. સરકાર અને લેણદારોને પણ જામીનગીરીનું મૂલ્યાંકન ઉપયોગી થઈ શકે છે. અન્ય પરિબળો જેવા કે કંપની દ્વારા જાહેર થતું ડિવિડન્ડ જામીનગીરીઓનું મૂલ્યાંકન કરવામાં મહત્ત્વના છે. હવે કોઈપણ એકમે જામીનગીરીઓ બહાર પાડી તો જામીનગીરીઓનો જેટલી માંગ છે એટલો પુરવઠો મળી રહે છે કે કેમ એ સરકાર પણ જાણી શકશે. એના લીધે શું થશે? તો કે કયું ઔદ્યોગિક સાહસ છે એ સારું કાર્ય કરી શકે છે, કરી રહી છે એ સરકારને ધ્યાનમાં આવે છે. અને જે રોકાણકારો છે એને ખબર પડે છે કે પોતે ખરીદેલી જામીનગીરીનું મૂલ્ય કેટલું છે. ઉપરાંત એના ઉપર ચૂકવવામાં આવતું જે ડિવિડન્ડ છે એના મૂલ્યાંકન દ્વારા પણ રોકાણકાર છે એ પોતાના જામીનગીરીઓની સંખ્યામાં વધઘટ કરી શકે છે. ત્રીજું છે બચતોનું મૂડીમાં રૂપાંતર. સમાજની જે વ્યક્તિઓ પાસે બચતો છે અને જામીનગીરીઓમાં રોકાણ કરવા ઈચ્છે છે તેઓ જામીનગીરીઓ સરળતાથી ખરીદી શકે છે અને વેચી શકે છે. તેમની બચતોનું મૂડીમાં રૂપાંતર થાય છે. એનાથી શું થશે? તમારી બચત છે એનું તમે મૂડીમાં રૂપાંતર કરી શકો છો. તમારી પાસે જે ઘરે બચત પડેલી છે એના ઉપર કોઈ તમને વધારો મૂડીમાં વધારો થઈ શકતું નથી, પણ જો તમે એને બચત રોકો, રોકાણ કરો તો એના મૂલ્યમાં વધારો થઈ શકે છે. ચોથું છે મૂડી સર્જનમાં મધ્યસ્થી. શેરબજાર પોતે કોઈ મૂડીનું સર્જન કરતું નથી, પરંતુ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટે મંચ પૂરું પાડે છે. મૂડી સર્જનમાં મધ્યસ્થી તરીકેની ભૂમિકા નિભાવે છે. એટલે કે શેરબજાર આપણને કોઈ એવા પ્રકારની મૂડી છે એ આપી દેતું નથી કે બચત છે ને વધારી શકતું નથી, પરંતુ એક મધ્યસ્થી તરીકે આપણને અમુક પ્રકારના જમીનગીરી છે એ આપણે ખરીદીએ તો આપણી મૂડીમાં વધારો કરવા માટેનો જે લક્ષણ રહેલું છે એના ઉપયોગમાં શેરબજાર છે એ આપણને લાભકારક બને છે. ચોથું છે મૂડી સર્જનમાં મધ્યસ્થી, સોરી આવી ગયું છે. પાંચમું છે સોદામાં સલામતી. શેરબજારમાં સોદાઓ નિયમો અનુસાર થાય છે. શેરબજારમાં કામ કરતા દલાલો સેબીના નિયંત્રણ નીચે તેમની ભૂમિકા નિભાવે છે, આથી સોદાઓ સલામત રીતે થાય છે. સોદાઓ શેરબજારના ધારાધોરણો અને નિયમોનો અનુસાર થતા હોવાથી શેરબજાર રોકાણકારોને સોદામાં સલામતી બક્ષે છે. શેરબજાર દ્વારા તમે કોઈ પણ જામીનગીરીઓ લ્યો તો એવું નથી કે તમે નુકસાન અનુભવો છો કે પછી તમને ખોટ જાય છે, પણ જે પણ શેરની કિંમત હશે, જામીનગીરીઓનો ભાવ હશે, એ મુજબ જ એની ખરીદ વેચાણની પ્રક્રિયા થાય છે. બધા જ દલીલો છે એ સેબીના નિયંત્રણની નીચે કામ કરે છે અને બધા જ નીતિ નિયમો છે એ બધા લોકો માટે, રોકાણકારો માટે સરખા હોય છે. છઠ્ઠું છે મૂડી બજારનો વિકાસ. શેરબજારને કારણે પ્રજાની બચતોને ઔદ્યોગિક પ્રવાહ તરફ વાળી શકાય છે. કંપની સ્વરૂપના ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળી રહે છે. જનતાની બચતોને કંપનીની જામીનગીરીઓમાં રોકવા માટે પ્રોત્સાહિત કરે છે. આથી મૂડીબજારના વિકાસ સાથે દેશનો આર્થિક વિકાસ પણ શક્ય બન્યો છે.
મૂડી બજારનો વિકાસ જેનાથી થશે એ કેનાથી, તો કે જેમ જેમ કંપની છે એની જામીનગીરીઓમાં રોકવા માટે સામાન્ય જનતાની બચત છે એ આવશે, એમ એમ કંપની સ્વરૂપ છે એનું કદ વધશે, એની મૂડી વધશે, ઈ ઔદ્યોગિક સાહસ છે એનો વિકાસ થશે, પરિણામે મૂડી બજારનો પણ વિકાસ થાય છે. સાતમું, પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ. શેરબજાર તેના સભ્યોને તેમની પ્રવૃત્તિઓ કરવા માટે સવલતો પૂરી પાડે છે, જેથી શેરબજારના સભ્યો રોકાણકારોના હિતોનું રક્ષણ કરી શકે. એટલે કે એવી પ્રવૃત્તિઓ કરવા માટે શેર દલાલો છે કે જેમાં કામ કરતા કર્મચારીઓ છે એ એવું ઈચ્છે છે કે રોકાણ વધારેમાં વધારે થાય, કે જેથી એને પણ નફો થાય, સામાન્ય માણસને પણ પોતાની બચતના પ્રમાણમાં મૂડીનું સર્જન થાય, અને ઔદ્યોગિક વિકાસ છે, ઔદ્યોગિક સાહસોનો વિકાસ છે એ થવાથી સામાજિક વિકાસ પણ થાય છે. આઠમું છે, સત્તા માટે જરૂરી સવલત. તંદુરસ્ત સટ્ટો શેરબજારને જીવંત રાખે છે. સટ્ટાના સોદા માટે કાયદાકીય માળખામાં રહીને જરૂરી સવલતો શેરબજાર પૂરી પાડે છે. ભાવ, જમીનગીરીઓના ભાવ છે એ વધઘટ થાય, અને એના આધારે રોકાણકારો છે એ પોતાનું રોકાણ છે એ વધારે ઘટાડી શકે, તો આવા પ્રકારની તંદુરસ્ત હરીફાઈ છે એ આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે. નવમું છે, માહિતી પૂરી પાડનાર. વિવિધ પક્ષકારોને ઉપયોગી થઈ પડે તે પ્રકારની માહિતી શેરબજાર પૂરી પાડે છે. દાખલા તરીકે જમીનગીરીઓની કિંમતમાં થતા ફેરફાર, જમીનગીરીઓના ખરીદ વેચાણનો પ્રવાહ વગેરે માહિતી રોકાણકારો, કંપનીઓ, સરકાર, સેબીને ઉપયોગી થઈ પડે છે. આ બધી માહિતી સરકારને આર્થિક નીતિ, નાણાકીય નીતિના ઘડતરમાં ઉપયોગી થઈ પડે છે. આ ઉપરાંત કંપની અને રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ અને વિકાસ સૂચવે છે. દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો છે. આથી શેરબજારને દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાશીશી કહે છે. માહિતી પૂરી પાડનાર કેવી રીતે, તો કે કયા ઔદ્યોગિક એકમો છે એ વિકાસ કરી રહ્યા છે, કેવા પ્રકારની સ્થિતિ છે એ ઉદ્યોગોમાં પ્રવર્તી રહી છે, એના લીધે સરકાર છે એ ઔદ્યોગિક નીતિ અને નાણાકીય નીતિ છે એમાં ફેરફાર કરી શકે છે, એમાં કાયદો છે એ નવીનીકરણ લઈ આવી શકે છે, ઉપરાંત કેવા કેવા પ્રકારના ફેરફારો છે એની માહિતી જો રોકાણકારોને હોય, કંપનીને હોય, સરકારને હોય અને સેબીને હોય, તો એવા પ્રકારની જમીનગીરીઓ બહાર પાડવી હિતકારક બની રહે છે. એટલા માટે આર્થિક પરિસ્થિતિ છે એ જોવી હોય તો શેરબજારને આધારે જોઈ શકાય છે. એટલા માટે શેરબજારને આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાશીશી પણ કહે છે. દસમું છે, જમીનગીરીઓની નોંધણી. કંપની તેની જમીનગીરીઓના સોદા શેરબજારમાં થાય તેમ ઈચ્છતી હોય તો કંપની તેની જમીનગીરીઓની નોંધણી શેરબજારમાં કરાવે છે. રોકાણકારોને નોંધાયેલી જમીનગીરીઓમાં વધુ વિશ્વાસ હોય છે. ફરજિયાત બધી જ કંપનીએ જમીનગીરીઓની નોંધણી કરાવવાની હોય છે, અને જો આવી નોંધાયેલી જમીનગીરીઓ હોય તો રોકાણકારોને પણ એક પ્રકારનો વિશ્વાસ ઊભો થાય છે. અગિયારમું કાર્ય છે, રોકાણકારોને માર્ગદર્શન. નોંધાયેલી કંપનીઓની માહિતી શેરબજાર એકત્રિત કરી જાહેર કરે છે. આ માહિતીને આધારે રોકાણકારો નિર્ણય કરી શકે છે કે કઈ કંપનીની જમીનગીરીઓમાંથી રોકાણ પાછું ખેંચવા જેવું છે અને કઈ કંપનીની જમીનગીરીઓમાં રોકાણ કરવા જેવું છે. એટલે શેરબજાર છે એ રોકાણકારોને પણ માર્ગદર્શન આપતી સંસ્થા છે. એનું એક કાર્ય છે એ રોકાણકારો તરફ પણ છે, એને યોગ્ય માર્ગદર્શન આપી અને કેવા પ્રકારની જમીનગીરીઓ ખરીદવી અને કેવા પ્રકારની જમીનગીરીઓમાંથી પોતાનું રોકાણ છે એ પાછું લઈ લેવું એનું પણ વ્યવસ્થિત માર્ગદર્શન આપે છે. એના પછીનો ટોપિક છે ડીમેટ ખાતાનો ખ્યાલ. આ તમને બે માર્કમાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે. ડીમેટ ખાતું એટલે શું અને એનો ખ્યાલ પહેલાં આપણે એ સમજી લઈએ. ભૂતકાળમાં કંપનીઓ શેરહોલ્ડર્સને ભૌતિક સ્વરૂપે જ શેર આપતી હતી, એટલે કે કાગળ હોય એમાં લખ્યું હોય કે આ કંપનીનો શેર છે એનો ભાવ આટલો છે, એ ભૌતિક સ્વરૂપે હોય એટલે કાગળ તમારે સાચવવા પડે. આ શેર કાગળ સ્વરૂપે હતા, જેને આપણે સામાન્ય ભાષામાં શેર સર્ટિફિકેટ કહેતા.
શેરની ફેરબદલી માટે ફેરબદલી ફોર્મ ભરવું પડતું અને તેની સાથે ભૌતિક શેર કંપનીને મોકલવા પડતા. આ બધી વિધિ લાંબી અને કંટાળાજનક હતી. ભૌતિક સ્વરૂપના શેરની તકલીફો નિવારવા માટે જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરીઓ, યુનિટ વગેરેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવામાં આવે છે. ડિપોઝિટરી સંસ્થાઓ આ ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખે છે. એના માટે તમારે ડીમેટ ખાતું છે એ ખોલાવવું પડે છે. જો તમારે આવા પ્રકારના શેર છે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જોતા હોય તો એના માટે તમારે ડીમેટ ખાતું ખોલાવવું ફરજિયાત છે. તમારા વતી આ કામ છે એ ડિપોઝિટરી સંસ્થાઓ કરે છે. એ શું કરે છે તો કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખે છે. એટલે કે એ તમારા વતી જે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓ છે એટલે કે કાગળના સ્વરૂપમાં જે શેર સર્ટિફિકેટ તમે લીધા છે એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે તમારા ખાતામાં બતાવશે. પણ એના માટે તમારે ખાતું હોવું ફરજિયાત છે અને એને ડીમેટ ખાતું કહે છે. આપણે જોઈએ ડીમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર. ડીમટીરિયલાઇઝેશન આખો શબ્દ છે, એમાંથી તમારે ખાલી ડીમેટ એટલું જ પૂછાય છે. પણ તમને ડીમેટ પૂછાય તો તમારે ડીમટીરિયલાઇઝેશન એ આખાનો સંક્ષિપ્તનું વિસ્તૃત રૂપ થાય. આ ડીમટીરિયલાઇઝેશનને ટૂંકાક્ષરીમાં ડીમેટ તરીકે ઓળખવામાં આવે છે. ડિપોઝિટરી ધારો 1996 અન્વયે રોકાણકારોને ભૌતિક સ્વરૂપે અથવા ડીમટીરિયલાઇઝ સ્વરૂપે જામીનગીરીઓ ધારણ કરવાનો વિકલ્પ મળે છે. એટલે તમે ભૌતિક સ્વરૂપે પણ મેળવી શકો છો અથવા તો ડીમટીરિયલાઇઝ સ્વરૂપે પણ જામીનગીરી મેળવી શકો છો. રોકાણકારે ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવી હોય તો તેણે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ ડિપોઝિટરીના પ્રતિનિધિ કે એજન્ટ છે. ડિપોઝિટરી પોતાના પ્રતિનિધિ કે એજન્ટ મારફતે ડીમેટની સેવા આપે છે. રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરતું ફોર્મ ભરીને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને આપવું પડે છે. આ પોઈન્ટ છે એ મારા ખ્યાલથી તમારા એસપીમાં પણ આવે છે. એટલે જ્યારે તમે ભણો ત્યારે એવી રીતે ભણોની યાદ રાખો કે તમને બેમાં કામ આવે. આપણે ટૂંકમાં પહેલાં ડિપોઝિટરી છે એના વિશેની માહિતી જોઈ લઈએ. ડિપોઝિટરીનો અર્થ અને સમજૂતી, એના જે બે પ્રકારની ડિપોઝિટરી છે એ આપણે કાલે જોઈશું. ડિપોઝિટરી એટલે શું, અર્થ અને સમજૂતી. ભારતમાં કંપની ધારા અન્વયે નોંધાયેલી કંપની ડિપોઝિટરી તરીકે કામ કરી શકે છે. ડિપોઝિટરી કાયદો 1996 અમલમાં આવ્યો. ડિપોઝિટરીએ તેમની કામગીરી શરૂ કરતા પહેલા સેબી પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. આ એક પ્રકારની સંસ્થા છે જે કંપની દ્વારા અન્વયે કામ કરવા માટે સ્થાપવામાં આવે છે. એટલે એણે નોંધણીનું પ્રમાણપત્ર છે એ સેબી પાસેથી મેળવવાનું રહે છે. ડિપોઝિટરીની કામગીરીનું નિયંત્રણ ડિપોઝિટરી કાયદા અને સેબી દ્વારા થાય છે. સમગ્ર ડિપોઝિટરી પ્રક્રિયામાં ડીમેટ ખાતું અને ડીમટીરિયલાઇઝેશન કેન્દ્ર સ્થાને છે. એનું કામ શું હોય છે તો કે એક તો ડીમેટ ખાતું ખોલવું અને જે ભૌતિક સ્વરૂપના શેર સર્ટિફિકેટ છે એને ડીમટીરિયલાઇઝેશન કરી અને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ડેટા ભેગો કરવો. ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવાનું છે અને તેની ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવણી કરવાનું છે. આ ઉપરાંત જામીનગીરીઓના સોદા સંબંધિત સેવા પૂરી પાડવાનું છે. ભારતમાં હાલમાં બે ડિપોઝિટરી છે. પહેલું છે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, ધેટ ઇઝ NSDL. તમને ફૂલ ફોર્મ પૂછાય તો તમારે લખવાનું થાય. અને બીજું છે CDSL, ધેટ ઇઝ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ. ઉપરોક્ત બંને ડિપોઝિટરીઓ રોકાણકારો એટલે કે ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે, જેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહે છે. બેંકો, નાણાકીય સંસ્થાઓ, શેર દલાલ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કામગીરી કરી શકે છે. એટલે કે કોઈ નાણાકીય સંસ્થાઓ હોય, બેંક હોય કે જે NSDL વતી આવા ડીમેટ ખાતા ખોલાવી શકતી હોય તો એ પણ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકેની કામગીરી કરી શકે છે. આટલું રાખીએ છીએ. આના વિશેની વિગત છે એ આપણે કાલે જોઈશું.